विद्यार्थियों आपने एक्टिविटी टू बनावी छे 7 8 9 मां आपने स्वाध्याय पोथी मां छे लिटल स्टेप 7 8 9 तो प्रश्नो वाची कोंसमाती योग्य उत्तर पसंद करी। तो विद्यार्थियों पहलू व्हाट इज स्क्विरल डूइंग, बराबर व्हाट इज स्क्विरल डूइंग, स्क्विरल शू करी रही छे, बराबर छे। तो विद्यार्थियों आ बे ऑप्शन आपवामां आवे छे, बे ऑप्शन में तमारे क्यों ऑप्शन साचू छे ते लखवानू छे। तो शू आवशे स्लीपिंग, स्लीपिंग तो तमारे स्लीपिंग लखवानू छे। बीजू छे व्हाट इज जम्बो डूइंग, जम्बो शू करी तो शू आवशे रनिंग इन द स्काय के फ्लाइंग इन द स्काय, तो शू करशे फ्लाइंग इन द स्काय, शू आवशे फ्लाइंग इन द स्काय। व्हाट इज जम्बो नाउ डूइंग, जम्बो शू करी रह्यो छे, तो शू आवशे सीटिंग ऑन द क्लाउड के रनिंग ऑन द क्लाउड, तो शू आवशे सीटिंग ऑन द क्लाउड। व्हाट इज जम्बो डूइंग, जम्बो डूइंग, जम्बो शू करी रह्यो छे, काउंटिंग इन द स्टार के कैचिंग इन द स्टार, तो शू आवशे कैचिंग इन द स्टार, कैचिंग बीजा नंबरनू आवशे विद्यार्थीओ कैचिंग इन द स्टार। पांचमा नंबरमां व्हाट इज स्क्विरल डूइंग, व्हाट इज स्क्विरल डूइंग, तो शू आवशे विद्यार्थीओ पुटिंग इन द स्टार इन द पॉकेट ने कैचिंग इन द स्टार, तो शू आवशे विद्यार्थीओ पुटिंग द स्टार इन द पॉकेट। तो बीजी वार बोलूं छूं विद्यार्थीओ, पहेलामां स्लीपिंग आवशे, बीजामां फ्लाइंग इन द स्काय आवशे, तीजामां सीटिंग ઓન ધ ક્લાઉડ આવશે, એન્ડ ચોથામાં કાઉન્ટિંગ કેચિંગ ઇન ધ સ્ટાર આવશે, અને પુટિંગ ઇન ધ સ્ટાર ઇન ધ પોકેટ પાંચમામાં। આપણે કલર્સ જો, કલર્સ તો તમને ખબર, રેડ એટલે લાલ, બ્લુ એટલે ભૂરો, ગ્રીન એટલે લીલો, યલો એટલે પીળું, ઓરેન્જ એટલે નારંગી, પિંક એટલે ગુલાબી, પર્પલ એટલે જાંબુડિયું, બ્રાઉન એટલે કથ્થાઈ, એટલે સફેદ, બ્લેક એટલે કારો, બરાબર છે વિદ્યાર્થીઓ। આપણે બીજા પ્રશ્ન નંબર 2માં ચિત્રોમાં આપેલા રંગ પૂરો કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ઉદાહરણ પ્રમાણે વાક્ય લખો। ચીલી, કેપ, બોલ, બલૂન, લોટસ, કાઇટ, બનાના, ફ્લેગ, કાર, બ્રિંજલ, લીફ, પર્સ, એપલ, પેન્સિલ, ઇરેઝર, બરાબર છે। એક્ઝામ્પલ તરીકે યહાં પર બલૂન આપવામાં આવ્યું છે, શું છે બલૂન, તો અહીંયા પે લખેલું છે, અહીંયા લખેલું છે કે યલો, તો તમારે યલો કલર પૂરવાનું છે અને લખવાનું છે ધીસ ઇઝ એ યલો બલૂન। એવી જ રીતે વિદ્યાર્થીઓ અહીંયા આગળ કાર આપવામાં આવી છે, એ કાર તમને રેડ એટલે લાલ કલર પૂરવાનું છે અને લખવાનું છે ધીસ ઇઝ એ રેડ કાર, શું લખવાનું છે ઇઝ એ રેડ કાર। એવી રીતે બીજા નંબરમાં વિદ્યાર્થીઓ અહીંયા આગળ એક લીફ, લીફ એ તે પાંદરું, બરાબર છે, લીફ એ તે પાંદરું, તો વિદ્યાર્થીઓ અહીંયા તમારે ગ્રીન એ તે લીલું કલર પૂરવાનું છે અને લખવાનું છે ધીસ ઇઝ એ ગ્રીન લીફ। એવી રીતે અહીંયા આગળ કાઇટ આપવામાં આવ્યું છે, કાઇટ એ તે પતંગ, શું છે પતંગ, તેમાં બ્લુ લખેલું છે એટલે ભૂરો રંગ પૂરવાનો છે અને લખવાનું છે ધીસ ઇઝ એ બ્લુ કાઇટ, શું લખવાનું છે ધીસ ઇઝ એ બ્લુ કાઇટ। અહીંયા આગળ આપવામાં આવ્યું છે ફ્લેગ, ફ્લેગ એટલે ધ્વજ, વિદ્યાર્થીઓ અહીંયા આગળ તમારે વ્હાઇટ કલર, વ્હાઇટ જ રંગ રાખવાનું છે અને લખવાનું છે ધીસ ઇઝ એ વ્હાઇટ ફ્લેગ, બરાબર છે। અહીંયા આગળ આપવામાં આવ્યું છે બોલ, તે ઓરેન્જ છે, તો તમારે ઓરેન્જ કલર પૂરવાનું છે, લખવાનું છે ધીસ ઇઝ એ ઓરેન્જ બોલ। અહીંયા આગળ પર્સ આપવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ, છઠ્ઠા નંબરમાં પર્સ આપવામાં આવ્યું છે, તો પર્સ તમારે વિદ્યાર્થીઓ બ્લેક કલર પૂરવાનું છે પર્સમાં અને લખવાનું ઇઝ એ બ્લેક પર્સ, શું લખવાનું છે ધીસ ઇઝ એ બ્લેક પર્સ। અહીંયા આગળ કેપ આપવામાં આવ્યું છે પર્પલ, પર્પલ એટલે જાંબલી, તમારે જાંબલી કલર પૂરવાનું છે અને લખવાનું છે, લખવાનું છે અને લખવાનું છે ધીસ ઇઝ એ પર્પલ કેપ, શું લખવાનું છે ધીસ ઇઝ એ પર્પલ કેપ। એવી રીતે વિદ્યાર્થીઓ
આઠમા નંબરમાં એક પેન્સિલ આપવામાં આવી છે તે બ્રાઉન છે, બ્રાઉન એટલે કથ્થાઈ, બરાબર છે? તો તમારે લખવાનું છે કે પેન્સિલ શું લખવું, ધીસ ઇઝ એ બ્રાઉન પેન્સિલ. અહીંયા વિદ્યાર્થીઓ ઇરેઝ આપવામાં આવ્યું છે, શું આવ્યું છે? ઇરેઝર, ઇરેઝર એટલે રબર. તો આગળ પિંક, પિંક એટલે ગુલાબી રંગ પૂરવાનું છે અને લખવાનું છે ધીસ ઇઝ એ પિંક ઇરેઝર. શું લખવાનું? ધીસ ઇઝ એ પિંક ઇરેઝર. એવી જ રીતે વિદ્યાર્થીઓ અહીંયા કપ આપવામાં આવ્યું છે, એમાં યલો, યલો એટલે પીરો, આગળ પીરો કલર પૂરવાનું છે અને લખવાનું છે વિદ્યાર્થીઓ ધીસ ઇઝ એ યલો કપ. શું લખવાનું છે? ધીસ ઇઝ એ યલો કપ, બરાબર. અગિયાર મી ખાલી જગ્યામાં એપલ, એપલ રેડ, રેડ એટલે લાલ, એ તમારે લાલ રંગ પૂરવાનું છે અને લખવાનું છે ધીસ ઇઝ એ રેડ એપલ. શું લખવાનું છે? ધીસ ઇઝ એ રેડ એપલ. હવે આગળ બનાના આપવામાં આવ્યું છે, બનાના એટલે કેળું, કેળામાં યલો, યલો કલર પૂરવાનું છે અને લખવાનું છે વિદ્યાર્થીઓ ધીસ ઇઝ એ યલો બનાના. શું લખવાનું છે? યલો બનાના. એવી રીતે તેરમાં વિદ્યાર્થીઓ ગ્રીન એટલે લીલો, એ આગળ ચીલી, ચીલી એટલે મરચું, હવે આગળ ગ્રીન કલર પૂરવાનું ને લખવાનું છે ધીસ ઇઝ એ ગ્રીન ચીલી. શું લખવાનું છે? ધીસ ઇઝ એ ગ્રીન ચીલી. એવી જ રીતે વિદ્યાર્થીઓ આગળ ચૌદમા નંબરમાં બ્રિંજલ એટલે પર્પલ એટલે જાંબલી, બરાબર છે? જાંબલી કલર પૂરવાનું છે અને લખવાનું છે વિદ્યાર્થી ધીસ ઇઝ એ પર્પલ, બરાબર, પર્પલ બ્રિંજલ. આગળ લોટસ આપવામાં આવ્યું છે, લોટસમાં પિંક કલર પૂરવાનું છે, ગુલાબી કલર, અને લખવાનું છે ધીસ ઇઝ એ પિંક લોટસ. શું લખવાનું છે? પિંક લોટસ. એવી રીતે વિદ્યાર્થીઓ આપણે, બરાબર છે, પેજ નંબર 15 ખાલી જગ્યા લખવાની છે, પેજ નંબર 19થી, બરાબર છે વિદ્યાર્થીઓ, પેજ નંબર 19 સુધી તમારે ખાલી જગ્યા સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે વિદ્યાર્થીઓ, બરાબર છે. પેજ નંબર 17થી, પેજ નંબર 16થી 19 લગીન તમારે હોમવર્કમાં લખવાનું છે સ્વાધ્યાય પોથીમાં. આશા રાખું છું તમે હોમવર્ક કરી રહ્યા છો. અલ્લાહ હાફિઝ.